વેલકમ મિત્રો આજે આપણે ઓનલાઈન ટીચિંગ માં હું ઉમેશભાઈ રાવ ધોરણ 9 વિજ્ઞાન પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્યો એના વિશે હું તમને માહિતી આપીશ આપણે અગાઉના અભ્યાસ કર્યો હતો કે દ્રવ્ય સૂક્ષ્મ કણનું બનેલું છે આપણી આસપાસનું દ્રવ્ય ત્રણ અવસ્થાઓ એટલે કે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થા ધારણ કરે છે ફરીથી રિપીટ કરું છું કે આપણી આસપાસમાં જે દ્રવ્યો છે એ ત્રણ અવસ્થાઓ ધરાવે છે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ઘન અવસ્થાની અંદર કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે એટલે કે તેમની વચ્ચે શુદ્ધ જગ્યાનો અભાવ હોય છે અને તેમના કણો વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ હોય છે તેવી જ રીતે ઘન કણો વચ્ચેની પોલીસ સ્થાનો તેમજ કણોની ગતિ ખૂબ જ ઊર્જાને કારણે ખૂબ જ ઊંચી હોય છે કારણ કે તેમની વચ્ચે અવકાશ નથી હોતો અવકાશ એટલે કે જગ્યા ના હોય એટલે કણો ગતિ કરી શકતા નથી દાખલા તરીકે એક વર્ગની અંદર 50 વિદ્યાર્થીઓ ભર્યા હોય અને આપણે તેને એકસાથે બહાર જવાનું કહીએ તો ધક્કા મુક્કી થાય છે પણ એક સંગાતે ટૂંકા ગાળામાં 50-50 વિદ્યાર્થીઓ બહાર નીકળી શકતા નથી તેવી જ રીતે ઘન પદાર્થમાં અણુઓનો એટલા બધા નજીક ગોઠવાયેલા હોય છે કે તેમની વચ્ચે જગ્યાનો અભાવ હોય છે માટે તેઓ ગતિ કરી શકતા નથી અને જેમ કણો નજીક હોય તેમ તેનું આકર્ષણ બળ સૌથી વધુ હોય છે એવી રીતે પ્રવાહી પદાર્થ એનો પણ તમે અભ્યાસ કર્યો હતો કે પ્રવાહી પદાર્થોમાં કણો કણો વચ્ચે ઘન પદાર્થની સરખામણીમાં જગ્યા વધુ હોય છે તેમની વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે એમને અને તેમના કણોની ગતિ ઘન પદાર્થની સરખામણીમાં વધુ હોય છે તેવી રીતે વાયુ પદાર્થની અંદર પણ આપણે અભ્યાસ કર્યો હતો કે વાયુના કણો વચ્ચે જગ્યા પુષ્કળ પ્રમાણમાં હોય છે તેમના વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય છે અને તેઓ ઝડપથી ગતિ કરે છે માટે આપણે રૂમમાં કોઈ ખૂણે અગરબત્તી સળગાવી હોય તો આખા રૂમમાં તેની સુગંધ પ્રસરી જાય છે હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે એટલે કે કોઈ પણ પદાર્થ ઘન અવસ્થા હોય તો એ પ્રવાહી અવસ્થા કે વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે આપણે તેનો પ્રયોગ બરફ દ્વારા કરીએ બરફ એક ઘન પદાર્થ છે આપણે બીકરની અંદર ઘન પદાર્થ તરીકે બરફ લીધો છે અને આ સ્ટેન્ડની અંદર મેં થર્મોમીટર ગોઠવ્યું છે આ બીકર છે બીકરને બરફ લીધો છે એક કાચનો સળિયો લીધો છે પછી આપણે બરફ બનાવ્યું છે આ કઈ પાઈ જાણી છે તો સૌ પ્રથમ બરફના ટુકડા લઈ થર્મોમીટરમાં તેનું આપણે તાપમાન નોંધી લઈએ છીએ ત્યારબાદ બર્નર વડે ગરમ કરતા બરફ ધીમે ધીમે પીગળીને પ્રવાહી સ્વરૂપ ધારણ કરવા માંડે છે ત્યારે આપણે એનું તાપમાન નોંધીએ છીએ આવી જ રીતે સતત પાણીને ગરમ બરફને ગરમ કરી અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી અને દરેક વખતે આપણે તેનું તાપમાન નોંધતા જઈએ છીએ થોડી વાર પછી બરફ ઓગળી જાય એટલે આપણે કાચના સળિયા વડે બરફ પાણીને હલાવીએ છીએ અને ફરીથી આપણે તેનું તાપમાન નોંધીએ છીએ આ રીતે પાણી જ્યાં સુધી ઉકળે નહીં અને પાણીનું વરાળમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીએ છીએ અને એ વખતે પણ આપણે એનું તાપમાન નોંધીએ છીએ આપણે આ ઉપરથી કહી શકીએ કે દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય પદાર્થ પોતાની અવસ્થાઓ બદલી શકે છે એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે હવે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઊર્જા વધે છે તો કે આપણને સવાલ થાય કે આ બરફ છે એને આપણે ગરમ કર્યો અને તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેનું કારણ શું છે તો કે ઘન પદાર્થને ગરમ કરવાથી તેના અણુઓ પણ ગરમ થાય છે અને એની ગતિમાં વધારો થાય છે ગતિ ઊર્જા
આવવું ગરમી દ્વારા આપવામાં આવેલી ઊર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને બીજા વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે એટલે કે ગરમી આપવાથી કણો કંપન ઉત્પન્ન કરે છે કંપનને કારણે તે ગતિમાં આવે છે એટલે કે પોતાનું સ્થાન છોડી દે છે ઘન પદાર્થોને પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે એટલે કે કોઈ પણ ઘન પદાર્થને ગરમી આપવાથી તે સંપૂર્ણ રીતે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે દાખલા તરીકે બરફ બરફને ગરમ કરવાથી તે પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે આના ઉપરથી આપણે સૌથી પહેલી ગલન બિંદુની વ્યાખ્યા તૈયાર કરીએ ગલન મતલબ થાય ઓગળવું તો કેવા પદાર્થો ઓગળે તો કે ઘન સ્વરૂપના પદાર્થો ઓગળે છે કે દાખલા તરીકે આપણે ઘી ઓગળે બરાબર તો ગલન બિંદુની વ્યાખ્યા આપણે રીતે આપી શકાય કે જે નિયત તાપમાને એક વાતાવરણના દબાણે ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે ફરીથી વ્યાખ્યા સમજીએ ગલન બિંદુ ગલન એટલે ઓગળવું તો કે કેવા પદાર્થો ઓગળે તો કે ઘન પદાર્થો ઓગળે ઘન પદાર્થો ઓગળીને કયા સ્વરૂપમાં રૂપાંતર થાય તો કે પ્રવાહી સ્વરૂપમાં તો આવું શા માટે બન્યું તો આપણે એને તાપમાન એટલે કે ગરમી આપવાથી કોઈ ચોક્કસ તાપમાન આવે ત્યારે પદાર્થ પોતાનું સ્વરૂપ બદલે છે એટલે આપણે એની વ્યાખ્યા ફરીથી આ રીતે તૈયાર કરી કે જે નિયત તાપમાને એક વાતાવરણના દબાણે ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે બરફનું ગલન બિંદુ 0°C અથવા તો 273 કેલ્વિન છે પીગળવાની પ્રક્રિયા એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પ્રક્રિયાને ગલન કહેવામાં આવે છે જેમ મેં અગાઉ પણ સમજાવ્યું કે ઘન પદાર્થને ઓગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવામાં આવે છે કોઈ ઘન પદાર્થ ગલન વખતે તાપમાન અચળ રહે કે ઉષ્મા ઊર્જા ક્યાં જાય છે તો આપણે તાપમાન આપ્યા જ કરીએ છીએ અને પ્રવાહી ઘન પદાર્થ ઓગળ્યા જ કરે છે તો આ ઊર્જા જાય છે ક્યાં ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી એટલે કે જ્યાં સુધી ઘન પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યાં સુધી તેનું તાપમાન એની એ જ રહે છે એટલે કે 100°C બરફનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે એટલે કે પાણી બની જાય છે એટલે 100°C તાપમાન સ્થિર રહે છે બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે આપણે આ બીકરની અંદર તાપમાન આપ્યા જ છતાં એનું જે ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે અને થર્મોમીટરમાં કોઈ પણ ભાગનો ફેરફાર થતો નથી કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો પ્રયોગ થાય છે પરંતુ તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે આ ફેરફાર કર્યા સિવાય બરફના આ ઉષ્મા ઊર્જા શોષી લે છે એટલે કે આ જે ઊર્જા આપવામાં આવે છે બરફ શોષી લે છે એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઊર્જા બીકરમાં રહેલા સમઘટકોમાં છુપાયેલી હોય છે એટલે કે જે ઉષ્મા ઊર્જા છે બરફના સમઘટકોમાં રહેલી હોય છે જેને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે જે આપણે જોઈ શકતા નથી અને થર્મોમીટરથી દર્શાવી શકતો નથી અહીં ગુપ્તનો અર્થ થાય છુપાયેલી ઉષ્મા પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઊર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે એટલે આપણે બીજી વ્યાખ્યાનો અભ્યાસ કરીએ ગલન ગુપ્ત ઉષ્મા ગલન છે અગાઉ પણ મેં સમજાવ્યું ઓગળવું તો કે પદાર્થના ગલન બિંદુના જેટલું તાપમાન એટલે પદાર્થ જે બિંદુએ ઓગળે છે તેટલું તાપમાન અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ બરફ
ને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જેટલી ઉષ્માની જરૂર પડે છે તેટલી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. જ્યારે આપણે પાણીને ઉષ્મા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. હવે આપણે પ્રવાહી સ્વરૂપ તરફ જઈએ કે પાણી બીકરમાં લઈએ છીએ, આ બરફની જગ્યાએ મેં પાણી લીધું છે, પાણીને આપણે ઉષ્મા આપીએ છીએ. તો કે પાણીને ઉષ્મા આપવાથી તેના અણુઓ, અગાઉ જેમ ઘન પદાર્થમાં પણ અણુઓ ગતિ કરતા હતા એવી રીતે પ્રવાહી પદાર્થમાં પણ અણુઓ ઉષ્મા આપવાથી ગતિ કરે છે, એટલે વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણો એટલી ઉર્જા આવી જાય છે, એટલે કે એક ચોક્કસ તાપમાન સુધી આપણે એને ઉર્જા આપીએ ત્યાં સુધી એની ગતિ વધ્યા જ કરે છે, જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. એટલે કે અણુઓને પ્રવાહી પદાર્થની ગરમી આપવાથી તેમાં રહેલા અણુઓ ને વધુ ગરમી આપવાથી તે વધુ ઝડપી ગતિ કરે છે, એટલે પરસ્પર એકબીજાનું જે આકર્ષણ બળ હોય છે તે જકડી રાખે છે, તે ઉષ્મા આપવાથી તૂટી જાય છે અને અણુઓ સ્વતંત્ર થઈ જાય છે, એટલા માટે તે ગતિ કરવા લાગે છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થાય છે. આ ક્રિયા દરમિયાન હજી શરૂઆત થાય છે કે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આના ઉપરથી આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપી શકીએ. તો ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન એટલે ઉપડવું. તો કે કેવા પદાર્થો ઉપડે? તો કે પ્રવાહી પદાર્થ. દાખલા તરીકે આપણે ઘરમાં હોઈએ તો મમ્મીએ કીધું દૂધ ઉકળ્યું, તુવેરની દાળ બનાવવી હોય તો એ દાળ ઉકળી, પાણી હોય તો પાણી ઉકળવા લાગ્યું. આવું આપણે શબ્દ ઘણી વખત ઘરે સાંભળીએ છીએ. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યામાં પણ એક થાય કે પ્રવાહી પદાર્થો ઉકળે છે, અને પ્રવાહી પદાર્થ ઉકળે એટલે કયા સ્વરૂપમાં રૂપાંતર થાય? તો ઉપર વરાળ બનવા લાગે છે, એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય. તો આની વ્યાખ્યા પણ એ રીતે આપી શકાય. જે નિયત તાપમાને એક વાતાવરણના દબાણે પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ફરીથી હું વ્યાખ્યા તમને રિપીટ કરું છું કે જે નિયત તાપમાને એક વાતાવરણના દબાણે પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે અને તેને કેલ્વિનમાં ફેરવવું હોય તો 100 ઉમેરવા પડે 273 ની અંદર, એટલે કે 373 થાય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા શું છે. આપણે તેનો અભ્યાસ કરીએ તો કે જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્મા બાષ્પીત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને પણ વ્યાખ્યાયિત કરેલ છે. 373 કેલ્વિન એટલે કે 100°C તાપમાને પાણીનું બાષ્પના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઊર્જા હોય છે, એટલે કે પાણી કરતા પાણીની બાષ્પમાં વધુ ઊર્જા હોય છે તે તાપમાને 100°C તાપમાને. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વધારાની ઊર્જા શોષી લે છે. આથી કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકાય છે. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે, એટલે કે ઘન પ્રવાહી અને વાયુ ક્રમશઃ બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ ના રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક પદાર્થ એવા હોય છે કે જે ઘન પદાર્થમાંથી સીધે સીધા વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. તમને કદાચ યાદ હોય તો તમે ઘરે જ્યારે કોઈ મોટી પૂજા ચાલતી હોય અથવા કથા ચાલતી હોય ત્યારે આપણે આરતી ઉતારીએ છીએ માતાજીની અથવા ભગવાનની, ત્યારે આપણે કપોની ગોટી સરકાવીએ છીએ. તો કપોની ગોટીને સરકાવતા તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતી નથી, તે સીધે સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. એવી રીતે આવો બીજો પદાર્થ છે એમોનિયમ ક્લોરાઇડ.
એમોનિયમ ક્લોરાઇડને પણ ગરમ કરવાથી તે સીધો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. તો આના માટે પણ એક પ્રયોગ છે. એક કાચની આપણે ખીસલ ગરણી લીધી છે, કાચની ખીસલ ગરણીના નાળચા ઉપર રૂનું પૂમડું વાળી અને આપણે બંધ કરેલ છે. હવે કાચની ખીસલ ગરણીની નીચે એક ચાઇનીઝ ફ્લેમ મૂકેલી છે, એટલે કે રકાબી મૂકેલી છે, એની અંદર એમોનિયમ ક્લોરાઇડ મૂકેલું છે. હવે હું એમોનિયમ ક્લોરાઇડને બર્નર વડે ગરમ કરીશ. થોડાક સમય પછી હું અવલોકન કરીશ. અવલોકન કરતા જોવા મળશે કે કાચની ખીસલ ગરણીમાં પાણીના નહીં પરંતુ ઘન પદાર્થના ટપકા બાજેલા જોવા મળશે. જો હું રૂમ અટકાવી દઉં અને એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરું તો સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થશે પણ પ્રવાહી સ્વરૂપમાં થશે નહીં. તેને ઉદ્વપાતન કહેવામાં આવે છે. તો ઉદ્વપાતનની વ્યાખ્યા આપી દેતા કે જે ઘન પદાર્થને ગરમ કરતા તે સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય, તે તાપમાનને તે પદાર્થની ઉદ્વપાતન પ્રક્રિયા કહે છે. હવે આપણે દબાણની ફેરફારની અસરો જોઈએ. તો દબાણના ફેરફારની અસરમાં આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે આપણે જુદી જુદી અવસ્થાઓ જોઈ, ઘન જોઈ, પ્રવાહી જોયું, વાયુ જોયું, એમાં રહેલા અણુઓની ગોઠવણી જોઈ, એનું આકર્ષણ બળ જોયું, એમની ગતિનો અભ્યાસ કર્યો. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થાય? તો કે સંકોચન કરવાથી ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ હોય તો ઘન પદાર્થમાં રૂપાંતર થાય, વાયુ પદાર્થ હોય તો પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય છે. એટલે કે નીચેથી રિપીટ પ્રક્રિયા થાય છે કે વાયુ પદાર્થને ઊંચું દબાણ આપવાથી તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે, એનું તાપમાન ઘટાડી દેવામાં આવે અને દબાણ વધારી દેવામાં આવે, એટલે સ્વરૂપો બદલાતા રહે છે. પ્રવાહી સ્વરૂપને તાપમાન ઘટાડી દેવામાં આવે અને દબાણ વધારી દેવામાં આવે, એટલે એનું પાણીમાંથી ઘન સ્વરૂપ એટલે કે બરફ બની જાય છે પાણી વધતો. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? હવે કાર્બન ડાયોક્સાઇડ હવામાં 78% રહેલું છે, જેને આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પોતે ખોરાક બનાવવામાં ઉપયોગ કરે છે અને સજીવો ઉચ્છવાસમાં આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં છોડવામાં આવે છે. આ કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણના દબાણે એક વાતાવરણના દબાણ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં મેળવી શકાય છે. એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડના એક વાતાવરણ દબાણે વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં મેળવી શકીએ છીએ. તે જ કારણે એવી રીતે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડને પણ એક વાતાવરણ દબાણે તેને રૂપાંતર કરીને કાર્બન ડાયોક્સાઇડ ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. આ ઘન સ્વરૂપનો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? તમે વિદ્યાર્થીઓ જોયેલો છે પણ તમને ખ્યાલ નથી. તમે આઈસ્ક્રીમ ખરીદવા પાર્લર ઉપર જાઓ ત્યારે એ જે પાર્લર આઈસ્ક્રીમની પેટી ખોલે છે એમાં સફેદ રૂ જેવો બરફ દેખાય છે, તે ઘન સ્વરૂપનો કાર્બન ડાયોક્સાઇડ છે. તો આ કાર્બન ઘન સ્વરૂપનો કાર્બન ડાયોક્સાઇડને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો સીધે સીધો તે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, એટલે કે તેનું પાણીમાં રૂપાંતર થતું નથી. આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન પ્રવાહી વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. એટલે કે તાપમાન અને દબાણ વધારીએ કે ઘટાડીએ તો પદાર્થ પોતાની અવસ્થાઓ બદલી શકે છે. હવે આપણે બાષ્પીભવન વિશે અભ્યાસ કરી છે. નેક્સ્ટ ટોપિક છે આપણો બાષ્પીભવન. તો કે દ્રવ્યની અવસ્થાઓ બદલવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું આવશ્યક છે? એટલે કોઈ પણ પદાર્થની અવસ્થાઓ બદલવી હોય એટલે ઘન પ્રવાહી વાયુમાં રૂપાંતર કરવું હોય તો શું એનું તાપમાન વધારવું જોઈએ અને દબાણમાં કોઈ ફેરફાર કરવો જોઈએ, એટલે કે વધારો અથવા તો ઘટાડો કરવો જોઈએ? શું આપણે રોજિંદા જીવનમાં તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો છો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? પાણીની
તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતર થાય છે. આ રીતે આના ઉપરથી તમે મીઠું બનાવવામાં આવે છે. દરિયાના પાણીનો ઉપયોગ તમે ઘરે કરી શકો છો, અથવા તમારે ઘરે પ્રયોગ કરવો હોય તો પાણીની અંદર ગ્લાસમાં પાણી અથવા વાટકામાં પાણી ભરો અને તેમાં મીઠું નાખો અને ઓગાળી નાખો અને આ વાટકાને 24 કલાક સૂર્ય તાપમાં મૂકી રાખો અને તમે 2 દિવસ સુધી મૂકી રાખો. 2 દિવસ પછી તમે એનું અવલોકન કરો તો પાણી ગાયબ થઈ જાય છે અને નીચે મીઠાનું ક્ષારનું કોપરું જોવા મળે છે. તો આપણને સવાલ થાય કે પાણી ગરમ ક્યાં, તો કે પાણી ગરમ થવાથી એ સીધું બાષ્પમાં રૂપાંતર થયું, એટલે વરાળમાં રૂપાંતર થયું. આ ઉદાહરણ પરથી વિના કપડામાં પાણીનું શું થયું હશે, આપણે કપડા ભીના કરી અને તાર પર સૂકવીએ છીએ, 2-4 કલાક પછી આપણે કપડા ધોઈએ છીએ તો સુકાઈ જાય છે, પાણી ગાયબ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય છે. પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એથી વધુ ગતિ ઉર્જા હોય છે કે તે બીજા કણોને આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. એટલી બધી ગતિ ઉર્જા હોય છે કે કણો એકબીજાની આકર્ષણ બળની જે એમની વચ્ચે આકર્ષણ બળ હોય છે તે મુક્ત થાય છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને આપણે બાષ્પીભવન કહીએ છીએ. તો બાષ્પીભવનની વ્યાખ્યા એ થાય કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને ઉત્કલન બિંદુ જે પણ દાખલ કે પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે, તો પાણી 100 સેલ્સિયસે રૂપાંતર થયું જરૂરી નથી, તે કોઈ વચ્ચેના ગાળામાં પ્રવાહીનું એટલે કે પાણીનું સીધું બાષ્પમાં રૂપાંતર થાય. આ ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. હવે આપણે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો નેક્સ્ટ વીકમાં આપણે અભ્યાસ કરીશું.